એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. મિત્રો, વાડીના ધામ તરફના પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવની આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તૈયારીઓના 3D ફોટા વાયરલ થયા છે. ત્યારે તે આ મેઇન ગેટ રહેશે જ્યાંથી અંદર લોકો પ્રવેશ કરશે. નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ કોરિડોર રહેશે. કોરિડોરની આજુબાજુમાં અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યા છે. ડાયરાનો વિભાગ, ફૂડ સ્ટોલનો વિભાગ, રહેવાનો વિભાગ વગેરે વિભાગ આજુબાજુમાં પાડેલા છે. આ ફૂડ સ્ટોલનો વિભાગ છે જ્યાં દુકાનો રહેશે, જે ખાવા પીવાની વસ્તુઓ વેચાતી મળશે. આ ડાયરાનો વિભાગ છે મિત્રો. ડાયરાનો આયોજન અહીંયા આગળ થશે. ડાયરાના બધા જ VIP રૂમ, ગ્રીન રૂમ, બેસવાની વ્યવસ્થા બધું જ ત્યાં આવું રહેશે, જે 3D ફોટાથી તમે જોઈ શકો છો મિત્રો. થિયેટર રૂમ રહેશે મિત્રો. ત્યારબાદ આ રૂમ પણ ડાયરાની રહેશે મિત્રો. ડાયરાની રૂમ બાદ આ સેન્ટર સર્કલ હશે જ્યાં બળદેવગીરી બાપુનું સ્ટેચ્યુ મૂકવામાં આવશે મિત્રો. અને ત્યારબાદ આ સભા મંડપ છે મિત્રો. સભા મંડપમાં મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નામી અનામી લોકો આવશે, તેના સ્નાન સન્માન માટે આ સભા મંડપ રહેશે મિત્રો. મિત્રો, ત્યારબાદ મેડિકલ લોજ પણ તેમને બનાવવામાં આવે છે. મેડિકલ લોજ એટલે મિત્રો, જે દર્દી હોય, કશુંક થઈ ગયું હોય, તેના માટે તેના સારવાર માટે ખાટલા છે. આ ટી કાઉન્ટર ને વોટર કાઉન્ટર છે. આ જનરલ ડાઇનિંગ છે જેમાં ખાવા પીવાનું રહેશે. આ VIPના ટેન્ટ છે મિત્રો, જ્યાં રહેવાનું હશે. VIP લોકો ત્યાં રહેશે મિત્રો. આ VIP અને ડાઇનિંગની મીટિંગ છે મિત્રો. VIPઓ ડાઇનિંગ એટલે VIPઓને ખાવાનું અને VIPની મીટિંગનું આયોજન અહીંયા આ VIP ડાઇનિંગ મીટિંગમાં થશે મિત્રો. આ VIP અને ડાઇનિંગ મીટિંગનું અંદરનો લુક છે મિત્રો. VIP ડાઇનિંગ મીટિંગ આવી રહેશે મિત્રો. મિત્રો, આ યજ્ઞશાળા છે. યજ્ઞશાળામાં મિત્રો યજ્ઞ યજમાનો યજ્ઞ કરશે. આ રેસ્ટ રૂમ્સ છે મિત્રો. રેસ્ટ રૂમ બહુ જ બનાવ્યા છે મિત્રો. ત્યાં ગાદલા અને ત્યાં ઉશિંગા બધાની વ્યવસ્થા છે મિત્રો. રહેવાની વ્યવસ્થા પણ છે. 7-8 દાડાનો પ્રસંગ રહેશે મિત્રો, તેથી રહેવાની વ્યવસ્થા સારી હોવી જોઈએ. તેથી બહુ જ રહેવાના સ્થળો બનાવ્યા છે. આ રેસ્ટ રૂમ છે.